Hello friends, welcome to India. Subject Science, Chapter 2, Sushmajivo, Mitra ni Shatru. Mitra aapne aagla lecture maa joyu chhe ke Sushmajivo e darek vatavaran maa rahe chhe ane Sushmajivo na char prakar pade chhe jem ke virus, prajiv, bacteria, lean, vagere ane ema pan aapne virus darek Sushmajivo vishe maahiti melvi hati ane ema વાયરસ એ દરેક સૂક્ષ્મજીવો કરતા ભિન્ન છે, તદ્દન અલગ છે. એ યજમાનો દ્વારા એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેરાઈ શકે છે. અને દરેક જે સૂક્ષ્મજીવો છે એ જે સૂક્ષ્મજીવો છે આપણા માટે ખૂબ જ ફાયદાકારક પણ છે અને ખૂબ જ નુકસાનકારક પણ છે. તો આપણે જોઈશું કે સૂક્ષ્મજીવો કેવા રહે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ અને એ વાતાવરણમાં પણ આપણી આજુબાજુ આસપાસ દરેક જગ્યાએ સૂક્ષ્મજીવો રહેલા હોય છે. અને સૂક્ષ્મજીવો કંઈક ને કંઈક રીતે આપણને ફાયદાકારક હોય છે અને કંઈક ને કંઈક રીતે આપણા માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. જે સૂક્ષ્મજીવો છે એ જે સૂક્ષ્મજીવો બરફીલી ઠંડીથી ગરમ પાણીના જે ઝરણા છે દરેક જગ્યાએ સૂક્ષ્મજીવો જોવા મળે છે. રણ પ્રદેશોમાં પણ સૂક્ષ્મજીવો જોવા મળે છે. જે સૂક્ષ્મજીવોની વાતો કરીએ છીએ તો સૂક્ષ્મજીવો એક કોષી હોઈ શકે છે અથવા તો સૂક્ષ્મજીવો એ બહુ કોષી હોઈ શકે છે. સૂક્ષ્મજીવો એ એક કોષી અથવા બહુ કોષી હોઈ શકે છે. સૂક્ષ્મજીવો એ બરફીલી ઠંડીથી ગરમ પાણી અથવા રણ પ્રદેશ અથવા તો દરેક જગ્યાએ જોવા મળે છે. મિત્રો, સૂક્ષ્મજીવો એ એકકોષી અથવા તો બહુકોષી હોઈ શકે છે. એટલે સૂક્ષ્મજીવો એ બરફીલી ઠંડીથી ગરમ પાણી અથવા તો રણ પ્રદેશ અથવા તો દરેક જગ્યાએ ભૂમિના દરેક સ્થળોમાં વાતાવરણમાં દરેક જગ્યાએ આપણને જોવા મળે છે. અને એ જે સૂક્ષ્મજીવો છે એ હંમેશા માટે એક કોષી સજીવોમાં, જો આપણે અમીબાની જો વાતો કરીએ તો અમીબા એકલ જીવન જીવે છે. હંમેશા માટે એકલું જ રહેતું હોય છે અને એકલ જીવન જીવે છે. જ્યારે ફૂગ અને બેક્ટેરિયા છે એ સમૂહમાં જીવન જીવે છે, વસાહત જીવન જીવે છે. અમીબા એ એકલા જીવન જીવતા હોય છે. જ્યારે ફૂગ અને બેક્ટેરિયા એ સમૂહમાં જીવન વિતાવે. મિત્રો, અમીબા છે એ એકલા જીવન જીવતા હોય છે. જ્યારે ફૂગ અને બેક્ટેરિયા એ સમૂહમાં જીવન જીવતા હોય છે. ક્વેશ્ચન પૂછાઈ શકે કે અમીબા એ કઈ રીતે જીવન પસાર કરે છે, તો એકલા જીવન જીવતા હોય છે. જ્યારે ફૂગ અને બેક્ટેરિયા એ કઈ રીતે જીવન જીવતા હોય છે, સમૂહમાં રહેતા હોય છે, સાથે રહેતા હોય છે. હવે આપણે પછી જોયું કે સૂક્ષ્મજીવો અને આપણે બીજું છે સૂક્ષ્મજીવો અને આપણે સૂક્ષ્મજીવો છે. આપણે જાણીએ છીએ કે અમુક જે સૂક્ષ્મજીવો છે આપણના જીવનમાં વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે અમુક જે સૂક્ષ્મજીવો છે એ આપણી વૃદ્ધિને પણ અવરોધે છે
અને આપણી તંદુરસ્તીમાં પણ આપણને આડ અસર કરે છે. એટલે કે અમુક જે સૂક્ષ્મજીવો છે એ આપણા માટે ફાયદાકારક છે, જ્યારે અમુક જે સૂક્ષ્મજીવો છે એ આપણા માટે નુકસાનકારક છે. અમુક સૂક્ષ્મજીવો એ આપણા માટે ફાયદાકારક છે, જ્યારે અમુક સૂક્ષ્મજીવો આપણા માટે નુકસાનકારક છે. તો મિત્રો આપણે એક વખત ફરી જોઈશું કે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે. તો સૂક્ષ્મજીવો એ બધી ઠંડીમાં, ગરમ પાણીમાં અને દરેક જગ્યાએ જમીન ઉપર હિમ વરસાદ અથવા તો જે બરફવાળા ખૂબ જ એવા વિસ્તારો છે, ગરમીવાળા ખૂબ જ એવા વિસ્તારો છે, રણ પ્રદેશો છે, જમીન છે, પાણી છે, હવા છે, દરેક વાતાવરણમાં સૂક્ષ્મજીવો આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈશું કે અમીબા એ કેવી રીતે જીવન જીવે છે. અમીબા એ એકલા રહીને જીવન જીવતા હોય છે. જ્યારે અમુક જે સજીવો છે, જે અમુક સૂક્ષ્મજીવો છે, જે બહુકોષી સજીવો છે, જેમાં કે ફૂગ છે, અમુક બેક્ટેરિયા છે, એ ફૂગ અને બેક્ટેરિયા છે એ શેમાં જીવન જીવતા હોય છે, સમૂહમાં જીવન જીવતા હોય છે. અને બીજી વાતો કરીએ સૂક્ષ્મજીવો, ને આપણે કહ્યું છે કે સૂક્ષ્મજીવો એ આપણા શરીર માટે અમુક સૂક્ષ્મજીવો ફાયદાકારક છે, જ્યારે અમુક સૂક્ષ્મજીવો એ આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે. થેન્ક યુ.